જીવનમાં હાસ્ય બહુ જરૂર છે. આજે એવા કલાકારની વાત કરવી છે, એક એવા કલાકારને તમને મળાવવા છે. શ્રી દત્ત વ્યાસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને સાહેબ, તો જીવનમાં જેટલા બી દુઃખ હોય ને તમે ભૂલી જશો. બિકોઝ હસવું બહુ જરૂરી છે આ જીવનમાં, ખુશ રહેવું જરૂરી છે, મોજ કરવી જરૂરી છે. મને એક ભાઈ કે મોજ ક્યારે કરું હું? મેં કીધું મોજ કરો બોસ, જીવન બહુ ટૂંકું થઈ ગયું છે. મને કે ક્યારે મોજ કરું, ક્યારે મોજ કરું? મેં કીધું મરવાના એક દિવસ પહેલા તમે મોજ કરો બોસ. મને કે મરવાના એક દિવસ પહેલા કેવી રીતે કરું? મને કે મરવાનો ટાઈમ તો નક્કી નથી. મેં કીધું એવું સમજી લો કાલે મરવાનું છે ને આજે મોજ કરો, રોજ તમે મોજ કરશો એ મારી ગેરંટી છે બોસ. એ કેવા કલાકારને હું રજૂ કરું છું? હા જો એ આવે તારે આવું થાય. હા મારા લગ્નમાં એ ચાર ધુમાડા ફોડે થા. હા એ કલાકાર નાની ઉંમરથી જ લોકોને હસાવતો રહ્યો છે, ખુશ કરતો રહ્યો છે. એક મોટી ચેનલ કલર ટીવી પર છોટે મિયામાં નાની ઉંમરનો હાસ્ય કલાકાર, એ કલાકાર એ હાસ્યમાં એટલે મારું કેવું આમ છે, ગોડાઉન છે એની અંદર એક ગોડાઉન ભરેલું છે. એ કલાકાર તાળીઓથી વધાવશો, તાળીઓથી આશીર્વાદ આપશો. દેશ માટે એકતા, એકતા માટે સારા નાગરિક, સારા નાગરિક માટે હસવું અને હસાવું, હસવા માટે તમે, હસાવવા માટે અમિત. જોરદાર તાળીઓ. યસ, નાનું બાળક, નાનું બાળક. મજામાં જવા તૈયાર થઈને આવી ગયા. ક્યાંથી આવ્યા? અમદાવાદ. મસ્ત છે, અમારા જેવું જ છે. મારી છાયતનું માઇક છે. ઓળખાણ પલી, મારી ઓળખાણ પલી. કોણ છું બોલો? ના હવે એ તો ક્યાંનો ગયો અમિત કુમાર. એ આલો યુટ્યુબ પર હોય, અહીંયા ના હોય, એ આવતો જ નહીં. હું કોણ ખબર છે? મને એકવાર સિદ્ધતભાઈ વ્યાસે પૂછ્યું તું, મને કોણ છે તું? મેં કહું મારું નામ શું છે? કહું તક બોલો. મેં કહું હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર. મન કે એટલે મેં કહું રાજ્ય, રાજ્ય. મારું નામ છે રાજ્ય, ઓરિજિનલ નામ બાપુજી આલ્યું તું, રાજેશ. શું? રાજેશ, રાજેશ. લ નહીં, લ નહીં હો, લ ને લ માં ફરક નહીં ખબર પડતી. એના મારે પાંચમા ધોરણમાં આવવું પડે. પણ રાજેશ મારું નામ છે, ઉલ્ફે રાજ્ય. મને હું તમને કહું મારું કામ શું છે. પાંચમા ધોરણમાં ભણું છું, છેલ્લા 14 વર્ષથી. આરા પાછા જ નહીં કરતા, મારો છું આ કહેવા. પણ બહુ અઘરું, મારા ઘરમાં બધા આગળ હું બેગ મૂકી દઉં, મને થાક લાગે છે. આ બેગ છે ને આમ એવી રીતે આમ એને આમ એકો જ અમારે આમાં એવું છે ને કે ઘરમાં બધું ચાલવું જોઈએ. જો આ પ્રોગ્રામમાં મારું ચાલવું જોઈએ ને ઘરમાં થોડું થોડું પપ્પાનું ચાલવું જોઈએ. પણ પ્રોગ્રામમાં મારું નહીં ચાલતું ને ઘરમાં. એકવાર મેં છે ને બોલો મમ્મીને ખખડાવતા જાઉં, પપ્પાને ખખડાવતા હતા મમ્મી. એટલે મને આમ થોડુંક અતરું લાગ્યું. મેં કહું પપ્પાને આવી તો ખખડાઈ દઉં તો નહીં ચાલે. એટલે મેં પપ્પાને કીધું, મેં કહું તમને મમ્મી ખખડાઈ દે છે આવું ના ચાલે. પપ્પાએ બગલ્યા. મને કે હું ઘરનો કોણ છું ખબર છે? મેં કીધું શું? મને કે ઘરનો મોભી. મેં કહું તમારી હાલત તો અત્યારે ગોભી જેવી છે. હું એવું નહીં કે હું ઘરનું માથું છું. માથું શરીરમાં માથાની જેટલી વેલ્યુ હોય ને એટલી ઘરમાં પપ્પાની હોય. મેં પપ્પાને કીધું, મેં કીધું તમે સરનું માથું છો, આખા ઘરનું, આખા પરિવારનું માથું છો. વાત સાચી. મમ્મી શું છે ખબર છે? તો કે ના. મેં કહું મમ્મી ઘરની ડોક છે. ડોક જ્યાં ડોક ફરે ને ત્યાં માથું ફરી જાય. જ્યાં ડોક ફરે ત્યાં માથું ફરી જાય. બોલો.
પપ્પા કે નહીં જવાનું બહાર, મેં કીધું નહીં જવાનું, મમ્મી કે જવાનું, પપ્પા કે સારું તો જવાનું. આમાં એવું છે, અમારા ઘરમાં બધા મમ્મી કે એમ કરે, પપ્પાએ મમ્મી કે, પણ મારા મમ્મી બહુ જોરદાર હો, મારી મમ્મીને બીક લાગે, એટલી બધી બીક લાગે, બહુ ડરે, બોલો પપ્પા સિવાય બધાથી ડરે, એટલી ડરે એટલી ડરે, બોલો અમે મોટો રોડ ક્રોસ કરતા હોય તો મમ્મી મારી આંગળી પકડી લે, બોલો બહુ બીક લાગે અને બહુ ડરે મારી મમ્મી, ગજબ છે બાકી. પણ આજે મારા ઘરની આજે ગોઠવાઈ જાઓ, ગોઠવાઈ જાઓ, જીવનમાં નહીં ગોઠવાયા તો કંઈ નહીં, ખુરશીમાં તો ગોઠવા. ના એટલે ભાઈ એન્જિનિયર છે એટલે અમે ગોઠવા, પણ તમે ગોઠવાઈ દો આપણા આનંદ મંગલને ઐશ્વર્યા લાય, બીજું કંઈ છે, મજા કરીએ જો, બહુ અઘરું હા. પણ આમાં શું છે, અમે છોકરાઓ છે ને સાહેબ, અઘરી નોટ કે છોકરાનો વાંક છે જ નહીં, વાંક તમારા જેવા મોટાઓનો છે, અમને હું કા છંછેડો છો, આપણને કોઈ છંછેડો તો આપણે છોડીએ ના છોડીએ, તમે છંછેડો એટલે અમે નહીં છોડતા યાર. એવું થયું તું બોલે, એકવાર રોડ ઉપરથી નીકળ્યો છમોછાની દુકાન જોઈ, હવે મને છમોછા બહુ ભાવે, પણ હું આવું છમોછા બોલું તો પેલો છ છ છ કરીને નહીં હાલતો, મેં કહું મારે છમોછા જોઈએ, હવે હું શાંતિથી ગયો, મેં કીધું છમોછા આપો, પેલા આપી દીધા હોત તો હું પૈસા આપીને ઘેર જતો રહ્યો હોત, મેં એને કીધું, મેં તું છમોછા આપો, પેલો પાછો દોડ આવ્યો, મન કે છે એમાં કોથળીમાં આપું, મેં કહું શાંતિથી આપો ને, મન કે એમ નહીં સેમાં થેલીમાં આપું, થેલીમાં, મેં કહું યાર આપો ને શાંતિથી, મન કે એમ નહીં સેમાં આપું, બોલ બેગમાં આપું, બેગમાં, મેં કહું એક કામ કરો પેન ડ્રાઈવ લાવો છું, ફોલ્ડર બનીને આમાં નાખી દઉં, છાલા હાલતો હોય તો હાલ ને હાલ, મેં કીધું, પણ બહુ ડોટાયા, ફોલ્ડર એટલે સમજો, ફોલ્ડર ના સમજો આપણે, જો એમ છે તમે ફોલ્ડર સમજો છો, પેલું કમ્પ્યુટરવાળું ફોલ્ડર, પેલું ન્યૂ ફોલ્ડર, એ ફોલ્ડર નહીં, અમે છે ને સ્કૂલમાં સાહેબને ફોલ્ડર કહીએ, ખરેખર કહું બોલો સાહેબને ફોલ્ડર કહીએ, એક જણો મને કહેતો હતો પેલું મેઇન ફોલ્ડર આવું શિફ્ટ ડિલીટ ના વાગે એવું, મેં કહું કોણ તો કે પ્રિન્સિપલ, એ આરો ડિલીટ જ નહીં થતું, સાહેબ બધા બહુ અઘરા અઘરા, અમને હું તમને કહું સ્કૂલના બાળકોને સાહેબથી પ્રોબ્લેમ શું છે, તમે જેટલા સાહેબ અત્યારે યુટ્યુબ પર સાંભળતા હોય, લાઈવ સાંભળતા હોય, બધાને કહું પ્રોબ્લેમ શું છે ખબર છે, સૌથી મોટો પ્રોબ્લેમ છે ગણિતનો ક્લાસ, હવે તમને એમ થશે ગણિત બધાને અઘરું લાગે તો રાજ્યને અઘરું લાગે, એવું નહીં, રાજ્ય પણ લોજિક છે, ગણિત કેમ અઘરું લાગે ખબર છે, જો સમાજ વિદ્યા અઘરું ના લાગે એમાં સાહેબ ક્યાંક ફલાણા દેશમાં આમ થયું, ફલાણું આમ થયું, ફલાણા રાજા જત્યા રહ્યા, પેશવા બાજીરાવ પહેલો બીજો ત્રીજો, આપણને આવડે, વિજ્ઞાનમાં એમ ક્યાં કે આની સો ધાણે કરી, આની સો ધાણે કરી, આપણને આવડે, ગણિતમાં પ્રોબ્લેમ શું છે ખબર છે, સારું કંઈ ફિક્સ જ નહીં, સાહેબ તરત જ કહે કે ધારી લો કે એક્સ બરાબર વાય, મેં કહું કેમ ધારી લેવાનું, મન કે બસ ધારી લેવાનું, સારું કંઈ લોજિક જ નહીં, એ સાહેબ છે એટલે આપણે ધારી લેવાનું, એવું કેવું અઘરું લાગે, સારું કોઈ લોજિક આપે, કારણ આપે કે આટલા માટે ધારો તો હું ધારું, પણ હાલા ધારી લેવાનું કે, એક દાવ સાહેબે મને પૂછ્યું, મને કે 12 9 કેટલા થાય, 12 9, મેં કહું સાહેબ 12 9 1536, સાહેબ કે કઈ રીતે, મેં કહું આ વખતે મેં ધારી લીધું, આ તો દર વખતે મેં કહું તમે જ ધારો છો, આ વખતે મેં ધાર્યું, મેં કહું 1536, એમનું નામ ચમનભાઈ છે, અમે ચોટી કઈ બોલાય, પણ એક વાર ચોટી આવો છું ક્યારે, ચમનભાઈ શું કે ખબર છે, મન કે અમિતભાઈ તો નાસ્તો લાયા, એક તો આપણને ભાઈ કે બોલો, આ તો મૂછો મૂછો લગાવીને જેવું ભાઈ કેન, મને બહુ અઘરું લાગ્યો, મન કે તું નાસ્તો લાવ્યો, મેં કહું લાવ્યો, મન કે શું લાવ્યો, મેં કહું શાક ને રોટલી, તો કે લાવીને, મેં કહું સાહેબ મારા નાસ્તાના ડબ્બામાં તમે ખાઓ છલમ આવે છલમ, સાહેબ કે ના આવે, મેં કીધું પણ શું કરવા મારો નાસ્તો ખાવો છે, મન કે મારો નાસ્તાનો ડબ્બો મારી મમ્મીએ નહીં આવ્યો, એટલે તારી મમ્મી આવ્યો ને એ ખાઈ, મેં કહું કંઈ વાંધો નહીં, મેં સાહેબને શાકને રોટલીનો ડબ્બો આવ્યો, ડબ્બો આવ્યો એટલે તરત જ શાકે ખોલ્યો, એ કે આલા આમાં તો ખાલી રોટલી જ છે, મેં કહું હા સાહેબ, મને કે શાક ક્યાં, મેં કહું એને મેં એક્સ ધારેલું છે, ઓધી કાઢો, ધારેલું છે, મેં કહું ઓધી કાઢવાનું, ઓધી કાઢો, બહુ તો આરો રોટલી ઝાપટવા બેઠો, બોલો ચોટી આરો, મને કે હું રોટલી ખાઈશ પણ ખાઈશ તો ખરો જ ક્યાં, મેં કહું તો ખા,
આ રોટલી ખાતો હતો બોલો, મારા ડબ્બામાં ચાર રોટલી હતી, આરો ધાબેડી ગયો મગજને નસ ખેંચી ના, ચાર રોટલી રૂખી ખાઈ ગયો તેલ ઘી લગાવ્યા વગરની. કોઈ સાહેબ છે કે ગધેડો ખાવા દીધો આપણને, એમ કે ગરીબ માણસને ખાવા દે તો ખાઈ ગયો ચાર રોટલી. પછી એને ગિલ્ટી ફીલ થયું, ગિલ્ટીમાં આમ તો ગિલ્ટી, અંદરથી પસ્તાવો થયો કે આરું ટાબરિયાનું ટિફિન ખાધું. એટલે મને કીધું, મને કે બેટા આ તારું ટિફિન મેં ખાધું તે ઘેર કહેતો નહીં હો. મેં કહું કેમ? મને કે તું તારા ઘેર કે તારા ઘરમાં મમ્મી પપ્પાને કેવું લાગે કે હાલો સાહેબ આનું ટિફિન ખાઈ જાય છે? મને કે ઘેર કહેતો નહીં, મારી ઇજ્જતનો કચરો થશે. મેં કહું સાહેબ નહીં કહું, નહીં કહું. મને કે ના કહેતો, મેં કહું નહીં કહું સાહેબ, હું ઘરે એમ કહીશ કે મેં રોટલી કૂતરાને ખવડાવી દીધી પણ ના. નામ નહીં લઉં મેં કોઈ સાહેબ, તમને બહુ અઘરો લાગ્યો. પણ જિંદગી એટલી બધી અઘરી થઈ ગઈ ને, અમે છોકરાઓનો માર્ક છે જ નહીં બોલા. અમે શાંતિથી સ્કૂલે જઈએ, શાંતિથી પાછા આવીએ, પણ મારા ઘરમાં બધા નોટો છે, બધા. મા બાપા કેટલી મોટી નોટ ખબર? તો 2000 આવી ને એનથી બી મોટી નોટ. બહુ અઘરો મારે શું કે ખબર છે, એક દાડો મને કે બે જાય સાયકલની પાછળ. મેં કહું છું કરવા, અરે બેસતો ખાલી કે તમે, હું સાયકલની પાછળ બે ગયો. હવે સાયકલની પાછળ આપણે બેઠા હોય કેવી મજા આવે, પપ્પાની સાયકલ જતી હતી ધમાધમ, પાછળથી પપ્પા અચાનક સાયકલ ઉછાળી હું રડવા માંડ્યો. મેં કહું પપ્પા ધીમે, ત્યાં તો બાપાએ બી જીવર ઉછાળી, હું રડવા માંડ્યો. મેં કહું ધીમે, ત્યાં તો પાછળથી ચૂંટલો ખડે, રડ કે રડ રડ. કોઈ માણસ પોતાના છોકરાને રડાવે? મા બાપો રડાવે. એવા રડાવાનું ધ્રુસકે ધ્રુસકે રડતો હતો, રડી રડીને મારી આંખો દુખી ગઈ. એટલું રડ્યો, એટલું રડ્યો. આમેથી એક ભલો માણસ આવતો હતો તમારા જેવો, એણે તરત જ કીધું કે મોટા ભાઈ તમારું છોકરું પાછા રડે છે, સેહ ધ્યાન આલો. એ કે હાથે રહીને રડાવે છે. તો શું કરવા રડાવે છે? તો કે સાયકલમાં ઘંટડી નથી. તો સિદ્ધભાઈ બોલો, 30 રૂપિયાની ઘંટડી માટે છોકરાને ચોટલા ભરે છે? આવો બાપો જોયો કોઈનો? મારા છે બોલો. એટલે અમિત ખુવાની વાત નહીં કરતો, રાજ્યના બાપાની વાત કરું. તમે મા બાપા પણ આવતા નહીં પાછા, આ એટલે એવું થાય. પણ બહુ અઘરી દુનિયા છે સાહેબ. રડતો તો શાંતિથી ખૂણાવા, રડતો તો મને કે શું થયું? મેં કહું પેલા માર્યો, એની પાસે કે મારા છોકરાને ચેમ માર્યો? એટલે પેલો કે તમારો છોકરો જુઠ્ઠું બોલે. મને કે તું જુઠ્ઠું બોલે? મેં કહું હું જુઠ્ઠું થોડી બોલું. ના ના. મને કે શું બોલ્યો? મેં કહું એ ભાઈએ મને ખાલી એટલું પૂછ્યું તું સ્કૂલે જાય છે. મને કે તો તે શું કીધું? મેં કહું મેં ના પાડી. મને કે તું સ્કૂલે જાય છે તો ના કેમ પાડી? મેં કહું હું સ્કૂલ જતો નથી, મને મોકલવામાં આવે છે. જબરદસ્તી ટીંગા તોડી કરીને છે. પણ સ્કૂલ બહુ અઘરી જગ્યા, એકવાર આવો તમે તમારા પોતાના ખર્ચે. બહુ અઘરી મારી સ્કૂલ, એટલે એટલી અઘરી ને એટલી. મારી જિંદગીમાં પહેલી વાર જયારે હું પહેલા ધોરણમાં સ્કૂલે ગયો હતો ને, ત્યાં બહુ ગજબ થયું હતું. હું અંદર ગયો, મારી આંખમાં મમ્મી, અચ્છા જોયું તમે અહીંયા જોયું? જોયું ને, કેવું મસ્ત છે ને. આ મમ્મીએ ટીકો લગાવ્યા છે. મેં મમ્મીને કીધું, મેં કહું તે શું લગાવ્યું? આ મન કે ટીકો. હું પપ્પાની પાસે ગયો, મેં કહું મમ્મીએ ટીકો લગાવ્યો. મા બાપા કે આમાં હવે ધીકો લગાવ્યો, આવો ધીકો, આવો ટીકો, ધીકોમાં પતા. પણ બહુ અઘરી જગ્યા સાહેબ સ્કૂલ, એટલી અઘરી જગ્યા. જીવનમાં પહેલી વાર પહેલા ધોરણમાં સ્કૂલ ગયો હતો ને, પહેલી વાર ત્યારે હું ગયો ને, મારી આંખમાં મમ્મીએ મેં સાંજ્યું હતું ને તો કચરા જેવું લાગતું હતું, તો થોડી થોડી વાર આંખ ફડકતી હતી. એવી ફડકતી હતી ને તો સૌથી પહેલાં ટીચર આવ્યા, હું તમારી નવી ટીચર છું, તમને ગુજરાતી ભણાવી છે. પછી મને ખબર પડી, અચ્છા ટીચર છે એટલે. મેં કહું પપ્પા મૂકવા કેમ આવ્યા? નહી તર મમ્મી આવે, આ તો પપ્પા આવ્યા એટલે આઈડિયા હતો ટીચર છે. પછી ટીચર સામે આવ્યા, મારી આંખમાં કચરો હતો, ભૂલથી મારાથી આંખ મરાઈ ગઈ અંકલ. ટીચર ક્યાં કોનો છોકરો છે આંખો મારે? મેં કીધું ના ના ટીચર, આમને એમ નહીં, આંખમાં કચરો છે. બીજી વાર આંખ મરાઈ ગઈ મારાથી, બીજી વાર મેં જાણી જઈને મારી. મરાય ને મરાય ને જો પેલા આ પણ માર પડે સાહેબ એમાં. તો ટીચરે માર્યો નહીં મને, માર્યો નહીં. મને કે તને 6 રૂપિયાનો દંડ કરીશ. તો મેં તો ખીચામાંથી 6 રૂપિયા આપી દીધા. મને કે 6 નહીં 6. પછી ખબર પડી મારી ભાષામાં બોલે છે. મેં કહું 6 રૂપિયાનો દંડ કરશો એમ ને, વાંધો નહીં. હજી તો અમારી ચર્ચા ચાલતી હતી, એટલી વારમાં ટીચરને મારતી ભૂલતી બીજી વાર આંખ મરાઈ.
ટીચર કે હવે બે વાર આંખ મારીને બે વારનો દંડ સીધો 300 રૂપિયા. મેં કુછ 100 દુબ અચ્છો થાય મન કે તો મને ખબર છે, પણ બે વાર કરીએ એટલે એકની એક ભૂલ બીજી વાર માનસ કાલે કલે, જ્યારે કલવાની હોય તાલે કલે. મન કે બે વારના 300 રૂપિયા. કે બીજા દાડે ગયો મારથી ત્રીજી વાર આંખ મરાય, ટીચર કે 3 વારના 700 રૂપિયા. ચોથી વાર મરાઈ ગઈ મન કે 4 દિવસ સલંગ આંખ મારી એટલે 1500 રૂપિયા. પાંચમા દાડે ભૂલથી આંખ મરાઈ મન કે 5 દાડાના 3000 થઈ ગયા. એટલે મેં કહું મેડમ મંથલી પાસની સિસ્ટમ ખાલી ગોઠવી દો, મેં કહું રજીસ્ટ્રેશન કરો. આમાં શું તૈયાર થઈએ આપણે ધીરે ધીરે, પણ બહુ અઘરી ઘટના થાય. મારે મંથલી ચાલે દર મહિને એક તો સ્કૂલે જવામાં એટલું બધું અઘલી, પણ દર મહિનાની જેમ પહેલી તારીખ આવે ને, પહેલી તારીખમાં સમજો આ તો પડો લગ ગુજરી ગયા એવું બોલો. અમિત ખુવાના બેસણામાં નહીં આવ્યા હાલા તમે, આમ એક જણા તો બેઠા છો વાત થોડી થોડી વાર આમ કરે. હસવાનું ચિંતા નહીં કરવાની, ટિકિટ છો જે પૈસા ખર્ચો તો હસો ને યાર. બહુ અઘરું. પહેલી તારીખ એટલે ખબર, પહેલી તારીખ એટલે એ તારીખ જ્યારે મારા ઘરમાં મારા પપ્પાની વેલ્યુ થાય, પગાર આવવાનો હોય ને, મમ્મી રેડી બેઠી હોય કે આવો 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 પ્રાણનાથ. મારા પપ્પાનું નામ પ્રાણનાથ છે, મને કાલે જ ખબર પડી. બહુ અઘરું હા સારું. એકદમ આ બાપાને સ્વામી કે સ્વામી, મેં કહું આજે મૂંડી નાખો સ્વામી. બહુ અઘરું. દર મહિને અમારા સ્કૂલમાં છે ને હવે ટેસ્ટ થાય, ટેસ્ટમાં સમજો એક્ઝામ, બહુ અઘરી એક્ઝામ. જો સાહેબને પોતાને કંઈ આવડતું ના હોય, 35 સવાલ પૂછે, 35. મેં કહું સાહેબ તમને નહીં આવડતા એટલે અમને પૂછવાના, તો સાહેબ કે મને આવડે છે એટલે તને પૂછું. મેં કહું તો તમે આવો ને એક્ઝામ, મને કે હું નહીં તને આવડતું. મેં કહું વાંધો નહીં, પણ એક્ઝામનું રિઝલ્ટ આવે ને સાહેબ બહુ બીક લાગે, બહુ બીક, કારણ કે આપણે ફેલ જ થઈએ 14 વર્ષથી થઈએ. એક વાર ગેલા મારા બાપાને કીધું, મેં કીધું 14 વર્ષથી ફેલ થઉં છું. બાપો બગડ્યો, મને કે આ વખતે ફેલ થઈને આવે ને તો સાલા ઘરમાં નહીં ઘૂસવા દો. મેં કહું કંઈ વાંધો નહીં, આ વખતે પાસ થઈશ. મને કે વાંધો નહીં પાસ તો તું આમે નહીં થવાનો. કે મેં કહું તો શું કરવાનું. મને કે તું ફેલ થાય ને તો તારી કહેવાની રીત બદલ. મેં કહું એટલે? મને કે જો. મેં કહું બોલો. મને કે તું ફેલ થઈને ઘરે આવે ને તું કે પપ્પા ફેલ થયો, તો મને એમ થાય ખાલો ગર્વ લઈને કહે છે ફેલ થયો. એના કરતાં તારે થોડુંક મોઢું દુઃખી રાખીને કહેવાનું કે ફેલ થયો, તો મને એમ થાય ભલે ફેલ થયો પણ એનું દુઃખ તો છે ને. મેં કોઈ આઈડિયા હારો છે. બીજી વાર પરીક્ષામાં ફેલ થયો ને તો ઘેર આવીને આમ ધીમે રહીને ડાચું મૂક્યું. મેં કહું પપ્પા ફેલ થયો. મન કે આ બરાબર છે, દર વખતે આવી રીતે ફેલ થઈશ તો ચાલશે. 2-3 વખત બીજી વાર ફેલ થયો. પછી બાપાને કીધું, મેં કહું પપ્પા હવે તો હાલું મને બી છલમ આવે તમને એવું કહેતા કે હું ફેલ થયો. મન કે એક આઈડિયા આપું. મેં કહું બોલો. મન કે જો તું છે ને, મન કે ફેલ થઈને આવે ને તો મારો બીજો સવાલ શું હોય. મેં કહું તમે એમ પૂછો કેટલામાં ગયો. મેં કહું બરાબર. મન કે તારે એક કામ કરવાનું, તારે આઈને મને કહેવાનું કે જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણમાં કેટલા ભગવાન આવ્યા? એક. હું સમજી લઈશ કે તું એકમાં ગયો. તારે મને એમ કહેવાનું રાધે કૃષ્ણ, એટલે હું સમજી લઈશ કે બેમાં ગયો. તારે મને એમ કહેવાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ, એટલે હું સમજી લઈશ કે ત્રણમાં ગયો. તારે મને એમ કહેવાનું કે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન, હું સમજી લઈશ કે બાપુ ચારમાં ગયો. મેં કહું કંઈ વાંધો નહીં. બીજા દાડે રિઝલ્ટ આવ્યું, હું ઘેર આવ્યો. બાપા કે હું થયું? મેં કીધું બોલો સાલે ભગવાન. શિયાળામાં બાજરી ને ઉનાળામાં કપાસ ઓલીની યાદમાં આપણે સાથે માં નફ. લે હોય ને મારે બી ગર્લફ્રેન્ડ તો હોય ને, કે તન તન છે બોલા. 2 ચોથામાં ભણે છે ને, 1 ગણિત ભણાવે છે. હા જ તો, બધે મેળ રાખવાનો. મા બાપા પાસે જોરદાર. મને કે તારે દલેકે દલેક ટીચરને મા સમજવાની. મેં કહું તમારું જ જોવું છે. અમારું કઈ નહીં. મેં તમને કીધું તમારે દરેક જણને તમારે બહુ જ સમજે કીધું. મા જ સમજવા. પાછા મને કે એવું નહીં અમિત, મને કે દરેક સ્ત્રીને માં સમજો ને તો કેરેક્ટર સારું રહે. મેં કહું એમાં બાપાનું કેરેક્ટર બગડ્યું. બહુ અઘરું છે, પણ આવું નહીં હોય, જીવનમાં આવું બધું ચાલે રાખે.
આવું છે ને આવું રાખવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. પાછું આપણે રિઝલ્ટના દાડે પપ્પાને મનાઈ લઈએ. હું પપ્પાને કહું છું ગેમ રમીએ, ગેમ ગેમ ગેમ, એટલે પપ્પા કે આલું ગેમ રમીએ. હવે પપ્પાની જો સંતા કુકડી રમીએ તો સારું ના લાગે, કેવું લાગે મા બાપો મારી જો લંગડી ટાંગ રમતો. એટલે પપ્પાના લેવલની ગેમ લાવવી પડે. છેલ્લી વાત ભાઈ તમને બધાને કહું છું, મજા આવશે સાંભળતો, કહેતા નહીં મા બાપાને. છેલ્લે જો મેં મા બાપાને કીધું મને ચલો ગેમ રમીએ, મને કહે કઈ ગેમ રમવાની, કઈ ગેમ કઈ ગેમ. મેં કહું પપ્પા આપણે ઇસ્કૂલ ઇસ્કૂલ રમીએ. મા બાપા કે એમાં શું હોય? મેં કહું ઇસ્કૂલ ઇસ્કૂલમાં કંઈ ના હોય. મેં કહું તમારે સાહેબ બનવાનું, હું છોકરો બનીશ. મા બાપા કે મારે તને ભણાવવાનો એમ? મેં કહું હા મને ભણાવવાનો. તો કે આ આપણને આવડે તો મા બાપા સાહેબ બન્યા, હું શિક્ષકનો સ્ટુડન્ટ બન્યો, સ્ટુડન્ટ. પછી એવું થયું ગેમ ચાલુ કરી. મા બાપા કે ભણાવવાનું છું? મેં કહું કંઈ નહીં, જુઓ તમે ક્લાસમાં સાહેબ બનીને બેઠો. મને કે બેઠો, તમારા હાથમાં છોટી રાખો. મને કે છોટી રાખી. મેં કહું પછી શું થશે? હું વિદ્યાર્થી બનીને આવીશ, બેસીશ, પછી તમારે હાજરી પૂરવાની, પછી બનાવવાનું ચાલુ કરવાનું. આવડે? એ કે સારું, આમાં મજા આવશે. કે મેં કહું કંઈ વાંધો નહીં, રેડી? પપ્પા કે રેડી. અમે બે રેડી થયા. હું બહાર ગયો, મા બાપા રાહ જોતા હતા, હું આવ્યો જ નહીં. બે કલાક મા બાપા ત્યાં ત્યાં લાકડી લઈને આમ નામ ઊભા હતા. હું ના આવ્યો 3 કલાક ત્યાં, હું તો આવ્યો જ નહીં. 6 કલાક થયા બાપા અમને આમ ઊભા હતા. મેં કહું હું નહીં આવ્યું. રાતના 1 વાગે હું અંદર આવ્યો. મા બાપા કે ક્યાં હતો? મેં કહું ગેમ રમતો હતો. મને કે તંબુ ગેમ રમતો હતો? હું 4નો અહીંયા ચોંટ્યો છું. મેં કહું એ તો ગેમ છે. મને કે એટલે? મેં કહું આજે હું સ્કૂલમાં ગેરહાજર હતો. ત્યારથી એવું માર્યું નાડું હજી અહીંયા દુખે છે. પણ હું જઉં સ્કૂલે જવાનું, મારે બીજાને મોકલું ને. હા 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 હા. યે હે, શું નામ રાખ્યું તું તમારા? રાજ્યો. રાજ્યો એટલો ઇન્ટેલિજન્ટ છે ને સાહેબ, રાજ્યો બહુ ઇન્ટેલિજન્ટ છે. ગાયનું પોદડું સૂંઘીને ગાયની ઉંમર કહી દે બોસ. રાજ્ય હું તો કહું છું, જીવનમાં એવું કોઈ કામ કરો કે લોકો તમને કહે તું રહેવા દે, હું કરી લઈશ. આ ગેટઅપ નાના બાળકનું હતું, અમિતનું. એક નાનું બાળક ટ્રેનમાં જતું હતું, નાનું બાળક એના પપ્પા જોડે ટ્રેનમાં. કોઈ પણ સ્ટેશન આવે, પપ્પા લઈ દો નહીં તો કહી દઈશ. લે લે પકડ લે. મણિનગરથી નડિયાદ, પપ્પા લઈ દો નહીં તો કહી દઈશ. લે 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 લે. આણંદ આવ્યું, પપ્પા લઈ દો નહીં તો કહી દઈશ. વડોદરા આવ્યું, પપ્પા લઈ દો આ બધું મને કહી દઈશ. મેં કીધું આ શું છે? છોકરાને લઈ દો, કહી દઈશ, લઈ દો, કહી દઈશ. મને કે નાનો છે ને યાર. મને કીધું નાનો છે તો શું છે? મને કે સામે પેલો ટીટી ઉભો છે, મેં આની ટિકિટ નથી લીધી યાર. અમિત નાનું બાળક બનીને આવ્યું, હવે અમિત પોલીસ વાળો બનીને આવવાનો છે. પોલીસ વાળો તમારા બધા અમિત કુમાર વિડીયોમાં તમારો ચહેરો જોવો છે. અચ્છા જો એક મસ્ત આઈડિયા આલો, આપણો તમે જંછો પડી જશે. જો કંઈ નહીં કરવાનું, અમિત કુમાર લાઈવ પ્રોગ્રામનો અથવા તો અમારા મૂકેલા કોઈ પણ વિડીયો તમને કેવા લાગે છે એના વિશે તમારે એક વિડીયો બનાવીને અમને મોકલવાનો છે. દર વખતે અમે થોડી મોકલીએ, કારણ તમે તો મોકલો યાર. શું બાળકી એવા ચાલતો રહે તો બહુ મજા આવે યાર. જો કંઈ નહીં કરવાનું, તમારો મોબાઈલ લેવાનો, એમાં સેલ્ફી મોડ ઓન કરવાનો, એટલે તમે તમારો ચહેરો જોઈ શકો એવી રીતે. પછી જોઈને ગભરાઈ નહીં જવાનું, આગળ વધવાનું. જુઓ સેલ્ફી મોડ ઓન કરવાનો અને બોલવાનું તમને કેવું લાગે છે. આમાં અમિત કુમારનો વિડીયો તમને કેવો લાગે છે 5-10 સેકન્ડમાં? મજા આવે છે, અમિત એવો કાકા હોય તો જોરદાર, અથવા તો હવે નહીં મજા આવતી. જે પણ તમારા વ્યૂઝ હોય તમે બહુ સરસ રીતે એ સેલ્ફી વિડીયો અમારા સુધી પહોંચતો કરો. અમારું ઈમેલ આઈડી છે comedybites@gmail.com, અત્યારે નીચે આવી રહ્યું છે. આ ઈમેલ આઈડી ઉપર તમે તમારો વિડીયો મોકલાવો. મજા પડશે એવા કેટલા વિડીયોને આપણે અમિત કુમારના આવનારા વિડીયોના અંતની અંદર સ્થાન આપીશું. એટલે તમારો ચહેરો અમિત કુમારના વિડીયોમાં જોરદાર ગોઠવણ કરી છે. હવે ધમધમાવો, આવો તમને મારો વિડીયો.